हेलो अत्यारे आपणे नीट 2022 ना केमिस्ट्री नु सॉल्यूशन स्टार्ट करिए छे ओके सो क्वेश्चन नंबर 52 और 51 थी स्टार्ट करिए ओके कोड छे बुकलेट नु T5 क्वेश्चन नंबर 51 सो આપેલું છે કે નીચે બે વિધાનો આપેલા છે 16માં સમૂહના તત્વોના હાઇડ્રાઇડના ઉત્કલન બિંદુ માટેનો એક ક્રમ આપેલો છે અને નીચે લખેલું છે કે આ હાઇડ્રાઇડોનો ઉત્કલન બિંદુ પોલર દળ વધવાની સાથે વધે છે બરાબર ઓકે હવે આ હાઇડ્રાઇડની જો વાત કરીએ તો H2O નું ઉત્કલન બિંદુ વધારે આવે છે કારણ કે એમાં હાઇડ્રોજન બોન્ડિંગ પ્રેઝન્ટ છે બરાબર એટલે આ સિક્વન્સ તો સાચી નથી મોરઓવર આ હાઇડ્રાઇડ મોલર દળ વધવાની સાથે વધે છે આ જે સિક્વન્સ છે એક્ચ્યુઅલી આ સિક્વન્સ ફોલો થતી નહીં આ મોલર દળના વધતા ક્રમમાં જ આપેલી છે ધેટ ઇઝ વાય બંને સ્ટેટમેન્ટ કેવા છે બંને સ્ટેટમેન્ટ તમારા ખોટા આવશે બરાબર એટલે ઓપ્શન One and no answer is okay. Now, next question: 52.10 molar sodium acetate and 0.01 molar acetic acid. Darekna 50 ml dharavta dravani pH ketli thai che. Buffer ti related question che. Barabar to ani pH apne jo shodhvi hase. To pH is equal to pKa plus log of કોન્જ્યુગેટેડ બેઝ જે આવશે સંયુગ્મી બેઝ એનું સંયુગ્મી બેઝની અહીંયા સાંદ્રતા આવશે ભાગ્યા તમારા જે વીક એસિડ છે નિર્બળ એસિડની સાંદ્રતા અહીંયા આવશે બરાબર તો પીકે ની વેલ્યુ તમે જો તમને આપેલી છે કેટલી આપી છે 4.57 log જો અહીંયા સોડિયમ એસિટેટ તમને આપ્યો છે બરાબર એટલે આ તમારો કોન્જ્યુગેટ બેઝ છે કેટલો આપ્યો છે 0.1 મોલર ડિવાઇડેડ બાય વીક એસિડની સાંદ્રતા તમને કેટલી આપેલી છે એ છે 0.01 મોલર બરાબર એટલે આ તમને જો આ થઈ જશે 10 log 10 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 1 એટલે તમે આને સોલ્વ કરશો तो आवसे 4.57 प्लस 1 इज इक्वल टू 5.57 बराबर એટલે તમારો ઓપ્શન આવશે 4 બરાબર છે નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નીચે બે વિધાનો આપેલા છે એક કથન વડે લેબલ કરેલ છે બીજાને આર વડે એટલે કે એક કારણ આપેલું છે કથન શું છે એ માં અસર્શન માં આપેલું છે ICL એ I2 કરતા વધારે સક્રિય છે વિધાન સાચું છે કારણ કે હેલોજન સંયોજન હેલોજન જે છે એના કરતા આંતર હેલોજન સંયોજન એ વધારે સક્રિય હોય છે બરાબર તો આપણે કહી શકીએ કે વિધાન જે છે એ કથન સાચું છે નીચે લખેલું છે કારણ ICL બંધ એ II બંધ કરતા નિર્બળ છે નિર્બળ હોવાનું કારણ અહીંયા એ આવશે II વચ્ચે જે બંધ આવેલો છે એ પ્યોરલી કોવેલેન્ટ એટલે કે સહસંયોજક બંધ હશે જ્યારે ICL વચ્ચે આવેલા બંધની અંદર ધ્રુવીયતા હાજર હશે બરાબર જેના કારણે જ ICL માં વધારે રિએક્ટિવિટી હશે I2 ના કારણે એટલે આપણે કહી શકીએ કે એ અને R સાચા છે અને R એ A ની સાચી સમજૂતી આપે છે એટલે કે તમારો ઓપ્શન 4 અહીંયા આવશે બરાબર છે નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નાઉ ક્વેશ્ચન 54 ઓકે અહીંયા તમારે બે કોલમ મેચ કરવાના છે લિથિયમ લિથિયમ આવશે તમારો વિદ્યુત રાસાયણિક કોષમાં સો લિથિયમ જે છે એ વિદ્યુત રાસાયણિક કોષ સાથે સંબંધ ધરાવે છે બરાબર KOH નું કામ શું છે કાર્બન ડાયોક્સાઇડ ના અવશોષક તરીકે કામ કરે છે સીઝિયમ જે છે આપણને ખબર છે ફોટોઇલેક્ટ્રિક સેલ એટલે પ્રકાશ વિદ્યુત કોષમાં વપરાય છે બરાબર અને સોડિયમ અહીંયા જે છે એ બ્રિડર રિએક્ટર ની અંદર આવશે એટલે તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન શું આવશે સીઝિયમ D4 બરાબર તો સીઝિયમ ધેટ ઇઝ પ્રકાશ વિદ્યુત કોષ નાઉ સી ધેટ ઇઝ KOH નું ફર્સ્ટ આવશે એટલે તમારો ઓપ્શન 3rd એનો આન્સર છે ઓકે ઓપ્શન 3 એનો આન્સર આવશે
નેક્સ્ટ સાચું વિધાન પસંદ કરો. બરાબર, ડાયમંડ અને ગ્રેફાઇટ થી રિલેટેડ આપેલો છે ક્વેશ્ચન. હીરો એ સહસંયોજક અને ગ્રેફાઇટ આયનિક છે. બરાબર, એ સાચું વિધાન નથી. બંને કેવા છે? સહસંયોજક સંયોજનો છે. હીરો એ એસપી થ્રી સંકરિત છે અને ગ્રેફાઇટ એસપી ટુ સંકરણ ધરાવે છે. બરાબર છે, કારણ કે આપણે જોઈએ કે કાર્બન જે છે, કાર્બનનું એસપી થ્રી સંકરણ આવેલું હોય એટલે એસપી થ્રી નેટવર્ક આ રીતે બનતું હોય છે, જે બીજા કાર્બન સાથે આ રીતે જોડાયેલો હોય છે. બરાબર, અને જ્યારે આપણે ગ્રેફાઇટની રચના જોઈએ તો ગ્રેફાઇટમાં કંઈ આ પ્રકારનું એસપી ટુ સંકરણ આવેલું હોય. અહીંયા તમે જોશો તો ડાયમંડ જે છે એ હીરાની અંદર તમે જોઈ શકો એસપી થ્રી સંકરણ છે, જ્યારે ગ્રેફાઇટની અંદર તમને એસપી ટુ સંકરણ જોવા મળશે. બરાબર, આ રીતની રચના આવતી હોય છે. સો આ દરેક કાર્બન છે એ ત્રણ બંધ બનાવે છે આ રીતે, એટલે એસપી ટુ સંકરણ આવશે. નેક્સ્ટ, હીરો અને ગ્રેફાઇટ બંનેનો ઉપયોગ સૂકા ઊંજણો તરીકે થાય છે. ગ્રેફાઇટનો ઉપયોગ ઊંજણ તરીકે થાય, પણ હીરો જે છે એ એબ્રેસિવ એજન્ટ છે. બરાબર, અને હીરો અને ગ્રેફાઇટ એ બે દ્વિપરમાણ્વીય જાળીદાર રચના ધરાવે છે. નહીં, ગ્રેફાઇટ દ્વિપરમાણ્વીય ધરાવે છે, પણ અહીંયા આપણે હીરામાં જોઈએ તો ત્યાં શું હશે, થ્રી ડી નેટવર્ક આવેલું હશે. એટલે સાચું વિધાન તમારું આ છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, બહુલકોના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? બરાબર, સો રેસાઓ એ ઊંચી તનન ક્ષમતા ધરાવે છે. કરેક્ટ છે, ફાઈબર હાઈ ટેન્સાઇલ હોય છે. સેકન્ડ છે, થર્મોપ્લાસ્ટિક પોલિમરને વારંવાર ગરમ કરતા અને ઠંડુ પાડતા અનુક્રમે નરમ અને સખત બનવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે, થર્મોસેટિંગ કીધું છે એટલે ગરમ કરશો તો નરમ થશે અને ઠંડુ પડતા પાછું હાર્ડ થશે, એટલે આ સેન્ટેન્સ પણ કરેક્ટ છે. થર્મોસેટિંગ પોલિમરનો ફરીથી ઉપયોગમાં લેવાય છે? નહીં, એ પોસિબલ નથી, કારણ કે થર્મોસેટિંગમાં એકવાર સેટિંગ થઈ જાય પછી એને અગેન રિયુઝ કરવું પોસિબલ નથી. અને ઇલાસ્ટોમર પોલિમર શૃંખલાઓ નિર્બળ આંતરાણ્વીય બળોથી એકબીજા સાથે ભેગી થયેલી હોય છે. કરેક્ટ છે, કારણ કે ઇલાસ્ટોમરની અંદર શું આવેલા હોય, નિર્બળ આંતરાણ્વીય બળો હાજર હોય છે. બરાબર, એટલે અહીંયા ખોટું વિધાન કયું છે? તો આ વિધાન ખોટું છે કે થર્મોસેટિંગ પોલિમરને ફરીથી ઉપયોગમાં લેવાય છે. ઓકે, અહીંયા તમને સંકીર્ણનું આયુપીએસી નામ કીધું છે. બરાબર, હવે તમને સંકીર્ણ તરીકે શું આપેલું છે જો, એજી એચ ટુઓ વાઇસ. બરાબર, તો આ કઈ લિગેન્ડ થઈ ગઈ? એક્વાલિગેન્ડ થઈ ગઈ. બરાબર, અને અહીંયા જો ધન આયન અને ઋણ આયન તરીકે બંને કોર્ડિનેશન સ્ફિયર સંકીર્ણ આપેલા છે. બરાબર, એટલે આ તમારું થઈ ગયું એજી સી એન ટુ. ઓકે, હવે તમે જોશો કે આ કેવી છે, તટસ્થ લિગેન્ડ છે. બરાબર, એટલે અહીંયા આપણે કહી શકીએ કે આ પ્લસ વન ચાર્જ ધરાવે. અહીંયા બી સિલ્વર ઉપર પ્લસ વન ચાર્જ છે, સાયનાઇડ ઉપર માઇનસ વન ચાર્જ હોય છે, એટલા માટે અહીંયા સ્પિયર ઉપર માઇનસ વન ચાર્જ આવશે, આ પ્લસ વન ચાર્જ છે. ઓકે, એટલે ઓક્સિડેશન સ્ટેટની વાત થઈ ગઈ. તો હવે આનું નામ શું આવશે, કેટલા એક્વા લિગેન્ડ છે? તો ડાય એક્વા. બરાબર, અને અહીંયા ડાય સાયનાઇડો થશે, એટલે આનો કરેક્ટ આન્સર આવશે ડાય એક્વા સિલ્વર વન, ડાય સાયનિડો આર્જેન્ટેટ ટુ. કારણ કે અહીંયા શું છે, સિલ્વર એ નેગેટિવ આયન તરીકે આવે છે, આખું સ્પિયર નેગેટિવ આયન તરીકે છે, એટલે આર્જેન્ટેટ લાગશે. એટલે સાચું તમારું સ્ટેટમેન્ટ અથવા સાચો આન્સર આવશે ડાય એક્વા સિલ્વર વન, ડાય સાયનિડો આર્જેન્ટેટ વન આવશે. નેક્સ્ટ, નીચે આપેલા પીવી વક્રમાંથી સૌથી વધારે થયેલ કાર્ય દર્શાવે છે. ઓકે, હવે અહીંયા તમે જોશો તો આ આઇસોકોરિક પ્રોસેસ, આ જે છે આઇસોકોરિક પ્રોસેસ બતાવી છે. અહીંયા તમે ખાલી એરિયાથી પણ જોશો તો આ જેટલો એરિયા કવર થયેલો હશે એટલું વર્ક ડન હશે. એટલે તમે આમાં જોઈ લો ચારે ઓપ્શનમાં, અહીંયા સૌથી વધારે તમને કાર્ય થયેલું દેખાશે, એરિયા વધારે કવર થાય છે, એટલે આ ઓપ્શન તમારો સાચો છે, ઓપ્શન વન એનો આન્સર આવશે. ઓકે, અગેન બે વિધાનો આપેલા છે ક્વેશ્ચન નંબર 60માં. વિધાન એક છે, ઋણાત્મક સોલના સ્કંદનમાં ત્રણ આપેલ આયનોની ઉર્ણી કરતાની શક્તિ ક્રમમાં. ઓકે, હવે અહીંયા જોજો તો ફર્સ્ટ શું લખેલું છે, પ્રોપ્યુલેશન પાવરથી રિલેટેડ ક્વેશ્ચન છે, એલ પ્લસ થ્રી
BA plus 2 and NA plus 1. બરાબર આપણને ખબર છે કે આ ઉર્ણિતકર્તાની જે શક્તિ છે એ ફ્લોક્યુલેશન પાવર જે છે ચાર્જ સાથે ચાર્જ વધારે હોય એટલે કોગ્યુલેશન પણ વધારે થાય બરાબર એટલે ફર્સ્ટ જે વિધાન છે એ સાચું છે બરાબર કારણ કે આ પ્લસ 3 ચાર્જ છે અહીંયા પ્લસ 2 ચાર્જ છે અહીંયા પ્લસ 1 ચાર્જ છે બરાબર તો તમારું જે વિધાન 1 છે એ વિધાન 1 સાચું છે નાઉ વિધાન 2 જો ધનાત્મક સોલના સ્કંદનમાં ત્રણ આપેલ ક્ષારોની ઉર્ણિતકર્તાની શક્તિ દર્શાવેલી છે શું આપેલા છે NaCl Na2SO4 and Na3PO4 અહીંયા PO4 માઈનસ 3 છે SO4 માઈનસ 2 એન્ડ Na માઈનસ 1 તમને સિક્વન્સ આ રીતે આપેલી છે પાછો રૂલ તો આ જ લાગે ચાર્જ વધારે હશે એટલે ફ્લોક્યુલેશન પાવર પણ વધારે આવશે એટલા માટે આ જે આપેલું છે એક્ચ્યુઅલી એ આ રીતે હોવું જોઈએ આ રીતે બરાબર એટલે તમારું વિધાન જે છે વિધાન 2 ખોટું છે બરાબર એટલે વિધાન 1 સાચું છે પણ વિધાન 2 કેવું છે ખોટું છે એટલે ઓપ્શન કયો આવશે સેકન્ડ ઓપ્શન અહીંયા આવશે બરાબર